સિહોર ખાતે કોળી સમાજના મોક્ષ મંદિરની અંદર અસામાજિક તત્વોએ સમાધિમાં તોડફોડ કરી હોવાના અનુસંધાને કોળી સમાજ દ્વારા પોલીસ મથકે પહોંચી અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી. સિહોરના લીલા સાપ્યાર વિસ્તારમાં કોળી સમાજનું મોક્ષ મંદિર આવેલું છે. આ મોક્ષ મંદિરમાં મૃતકોની સમાધિ આપી અંતિમ વિદાય કરવામાં આવી હતી હોય છે. જે મોક્ષ મંદિરમાં સમાધિમાં તોડફોડ આવારા તત્વોએ કરી હોવાના વિરોધમાં કોળી સમાજ દ્વારા સિહોર પોલીસ મથકે સમાધિ તોડનાર તત્વો સામે ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી. આપણે એનું નુકસાન નથી કરતા, એને આપણે ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, કોળી સમાજને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, રણાંગે જીતે, રણાંગે જીતે, રણાંગે જીતે, રણાંગે જીતે, જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ. કોળી સમાજના તમામ સંગઠનો અને સિહોર કોળી સમાજ મહિલા મોરચા તમામ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો અને બહેનો આજે ખૂબ મોટી સંખ્યાની અંદર સિહોર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. કારણ કે સિહોરની અંદર લીલાપીર વિસ્તારમાં આવેલ કોળી સમાજનું જે શમશાન, જે લીગલી કાયદેસર રીતે સરકાર દ્વારા કોળી સમાજને ફાળવવામાં આવેલ ને છેલ્લા 45 વર્ષથી આ શમશાનની અંદર કોળી સમાજના વડીલો, યુવાનો અને મહિલાઓની જે દફનવિધિ ત્યાં થાય છે, ત્યારે 4-5 દિવસ પહેલાં સમાધિ અંદર એક મરણ થયેલ અને ત્યાં દફનવિધિ કરી ત્યાં સમાધિ આપેલ અને સમાધિ આપી અને સમાજના આગેવાનો, યુવાનો અને બધા વડીલો પરત ઘરે ફરતા થોડી ક્ષણોની અંદર આ જે સમાધિ હતી અને સમાધિને તોડફોડ કરવામાં આવી છે. વારંવાર આવા અસામાજિક તત્વો દ્વારા અહીંયા કૃત્ય કરવામાં આવે છે અને અનુસંધાન આજે સમગ્ર સિહોર શહેર, તાલુકો અને ભાવનગર જિલ્લામાંથી કોળી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને અહીંયા પોલીસ સ્ટેશને આવા તત્વોને ઉપર કડક કાર્યવાહી થાય તે માટે. જય શ્રી વિધાન. મારું નામ ધર્મસિંહભાઈ ધાબા છે. કોળી સમાજનું જે સંગઠન આવે છે કલમ સંગઠન, એના કાર્યકર્તા છું. આજે જે ઘટના બની છે એ ઘટના બાબતે સમસ્ત કોળી સમાજ અને સમાજના આગેવાનો ભેગા થયા છે કે દિન પ્રતિદિન જે કબ્રસ્તાનમાં નરાધમોએ જે નુકસાન કર્યું છે એ બાબતે પીઆઈ સાહેબને આવેદન દેવાયા છીએ. હવે રહી વાત કે જ્યારે કોઈપણ ઘટના બની હોય, કોઈપણ ગુનો બન્યો હોય, કાયદેસર સંવિધાનમાં FIR થતી જ હોય છે અને FIR લેવાની જ હોય છે. કદાચ કોઈ સત્તાનો દુરુપયોગ કરીને કદાચ કોઈ ઓલો કરે તો કાયદાક રીતે અમને લડતા આવડે છે. અમે ભગતસિંહના માર્ગે ચાલનારા છીએ, ઉધમસિંહના માર્ગે ચાલનારા છીએ, અમે અહિંસાના પૂંધારી છીએ. પણ એવું નહીં માનતા કે અમે મહર કોળીએ જે 500 રૂપિયા કાપી નાખ્યા હતા એમાં લઈ છીએ. એટલે અમે હાથે બેસીને બંગડિયું પહેરવાળા નથી. આમને સામને પણ લડાઈ લડીશું. જે કૃત્ય કર્યું છે આ નરક